કોરોનાની મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લાની નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. આજે ભાભર પંથકની સુથાર નેસડી માઇનોલ કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકમાંથી પસાર થતી સુથાર નેસડી માઇનોર બે કેનાલમાં આજે ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. જિલ્લામાં વારંવાર કેનાલોમાં પડતા ગાબડાને લઈ અનેકવાર ખેડૂતોએ રજૂઆત કરવા છતાં નર્મદાના અધિકારીઓએ કોઈ જવાબ નહીં આપતા હોવાનું તથા કેનાલો રિપેર કરવામાં આવતી નહીં હોવાથી ખેડૂતો જાતે વારંવાર કેનાલો જાતે મીણી નાખી રિપેર કરેલ હતી ત્યારે નર્મદાના અધિકારીઓની આડુડાઈ અહીં જોવા મળતા દુઃખી ખેડૂતોના આક્ષેપ છે. આજે સુથાર નેસડી માઇનોર બે કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતા માત્રામાં પાણીનો વ્યય થયો હતો. જોકે માઇનોર બે કેનાલથી ખેતરો દૂર હોવાથી પાક નુકસાનની ટરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી વચ્ચે બનાસકાંઠાની કેનાલમાં ગાબડા પડતા જગતના તાતની મુશ્કેલીમાં વધારો થયો છે. ભ્રષ્ટાચાર અધિકારીઓ કોન્ટ્રાક્ટના પાપે કેનાલોમાં વારંવાર ગાબડા, હાલાકી, ગુણવત્તાવાળા સિમેન્ટ અને 1 ઇંચ જેટલા પાતરા સિમેન્ટ વગરના રેતીવાળા માલનો જાગતો પુરાવો જોવા મળી રહ્યો છે. છતાં નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની પોલ અહીં છતી થાય છે પણ કાર્યવાહી નામે મીંડું જોવા મળી રહ્યું છે. કેનાલો પહેલાં તૂટી હોવા છતાં ત્યારે પહેલાંના કામ કરતા રિપેર કરેલ કામની ગુણવત્તા ખૂબ નબળી હોવાના કારણે કેનાલ તૂટતી હોવાની કેનાલના પોલ ખુલી જવા મળી છે. છતાં તંત્ર આંખાડા કાન કરી ખેડૂતો સાથે અન્યાય કરતા જોવા મળી રહ્યું છે. ત્યારે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને પાણી નહીં મળવાને લીધે ચાલુ વર્ષે કપાસનું વાવેતર નષ્ટ જાય તેવી સંભાવના સેવાઈ રહી છે. આ તરફ ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા કેનાલમાં ઊભા બાવળ જંગલ કટિંગ સફાઈ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કેનાલોમાં સાફ સફાઈ બરાબર થતી નહીં હોવાની પણ ખેડૂતોએ આક્ષેપ કરી રહ્યા છે. ક્યારે કેનાલો રિપેર કરાશે એવું ખેડૂતો જણાવી રહ્યા છે. શુક્રાણા વસ્યા, જેડેશ ટીવી, બનાસકાંઠા. વારંવાર કેનાલ તૂટી જાય છે. આનું કારણ એક જ છે કે અહીં સાફ સફાઈ થતી નથી અને જંગલ કટિંગ થતું નથી. મજૂર આવે છે પણ કટિંગ કરતા નથી અને એમને મને બાના બતાવી અને જતા રહે છે અને જે પ્રમાણે થતું હોય એ પ્રમાણે કામ કરતા નથી એટલે વારંવાર ઉભરાઈ અને કેનાલ ગઈ સાલ પણ 20 ફૂટ તૂટી ગઈ હતી. ખેડૂતોએ જાતે મજૂરી કરી અને જીસીબી પોતાના ખર્ચે લાવી અને બાંધકામ કરેલું અને 4 થી 5 વખત તૂટેલી અને આ સાલ હજી 15-6 ચાલુ કરેલી છે. હજી સુધી હવે જ પાણી આવ્યું, 2 દિવસ થયા અને આ પણ કેનાલ તૂટી ગઈ. આમ ખેડૂતોનો પાક હવે કપાસની વાવણી કરવાનો સમય પાકી ગયો છે અને કોઈને વાવણી થઈ હોય કોઈને નથી થઈ. જો આ પૂરતું પાણી મળે તો ખેડૂતને કપાસ બાજરી અને જે ચોમાસું સિઝન જે થતી હોય એ લઈ શકે. બાકી જો આ કેનાલ ચાલુ નહીં થાય તો ખેડૂતોને અત્યારે અમારે પાણીના તળ બહુ ઊંડા છે. 1000 ફૂટના બોર બનાવો ત્યારે અમને પાણી મળે છે અને ગામમાં પીવા માટેના પાણીના બોર 2 જ છે અને બાકી બધું કેનાલ આધારિત છે.